જે કે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય એસપી એન્ડ સીસી વિભાગ બેની આપણે ચર્ચા કરીએ છીએ સેક્રેટરીયલ એની અંદર પહેલું પ્રકરણ જોઈએ છે શેર બહાર પાડવા ગયા ટોપિકની અંદર મિત્રો આપણે ચર્ચા કરી હતી કે શેર વહેંચણી અંગેના કાયદેસરના જે નિયંત્રણો છે એ નિયંત્રણોની ચર્ચા કરી હતી

અનિયમિત શેર વહેંચણી શું કહે છે અને એની સામે ગેરકાયદેસર શેર વહેંચણીની શું કહેવા માંગે છે આ બંને વચ્ચે શું તફાવત છે કઈ કઈ બાબતો અલગ તરી આવે છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો પહેલો જ અર્થ આપેલો છે કે અનિયમિત શેર વહેંચણીનો અર્થ કંપની ધારામાં નિયમિત શેર વહેંચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહેવાય તો અહીંયા ખાસ કંપની ધારાની જે જોગવાઈ છે બે હજાર તેર મુજબ એનું પાલન થયું ન હોય અને એ પ્રમાણે શેરની વહેંચણી થઈ હોય તો એ અનિયમિત શેર વહેંચણી છે ખાસ જોગવાઈનું ઉલ્લંઘન કરેલું જે આગળ આપણે આગળ ચર્ચા કરી કે કેવા પ્રકારની જોગવાઈઓ હોય એનું પાલન ન થયું હોય તો એ જે શેર વહેંચણી છે એને અનિયમિત શેર વહેંચણી કહેવાય એની સામે ગેરકાયદેસર શેર વહેંચણીનો અર્થ કે ભારતીય કરારના કાયદા અનુસાર શેર વહેંચણીનો કરાર કાયદેસરનો સંપૂર્ણ કરાર ન હોય કે ધારાની જોગવાઈઓનો ભંગ કરી જે શેર શેર વહેંચણી વહેંચણી કરવામાં આવે ત્યારે તેને ગેરકાયદેસર કહેવાય મિત્રો અહીંયા ભારતીય કરારના કાયદા અનુસાર હવે કાયદેસર કાયદેસરનો સંપૂર્ણ કરાર કરેલો કરેલો જ નથી હવે અહીંયા કેવું છે કે અનિયમિતની અંદર કેવું છે તો કે જોગવાઈઓ થઈ છે એનું પાલન નથી કર્યું પણ ગેરકાયદેસરની અંદર તો કે જોગવાઈઓ જ કરવામાં નથી આવી અથવા તો જોગવાઈઓ થઈ છે સંપૂર્ણ કરાર જોગવાઈઓનો ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય હવે એની અસર શું થાય એનું પરિણામ શું આવે તો કે અનિયમિત શેર વહેંચણી કાયદેસર ન હોવાથી અરજદાર ઈચ્છે તો તે શેર વહેંચણી રદ કરાવવા તેમજ નિયત સમયમાં નુકસાન વળતર પ્રાપ્ત કરવા માટેની કાર્યવાહી કરી શકે જે લીગલ પ્રોસીજર છે અહીંયા ફોલો થશે અને એની અંદર કઈ બાબતો તો કે સમજો કે નિ અનિયમિત શેર વહેંચણી છે એટલે કે કાય ગેરકાયદેસર ન હોવાથી ગેરકાયદેસર નથી પણ અનિયમિત છે તેથી અરજદાર જો ધારે તો એની સામે દાવો કરી શકે કંપની સામે દાવો કરી શકે કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે અમને અમારા નાણાં છે વ્યાજ સાથે પરત કરવા વિનંતી અને એના માટે એ કાયદેસર જે લીગલ પ્રોસિજર છે એ લીગલ પ્રોસિજર એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરી શકાય પણ ગેરકાયદેસર શેર વહેંચણીનું પરિણામ શું આવે તો કે ગેરકાયદેસર શેર વહેંચણી કાયદાની વિરુદ્ધ હોવાથી શરૂઆત થતી જ નથી એક્સેપ્ટ નથી થતી શરૂઆતથી જ રદબાતલ બાતલ થાય અને નકામી ગણાય તેથી શેર મેળવનારને તે અંગે કોઈ પગલા લેવાની જરૂર નથી કારણ કે પહેલેથી જ રદબાતલ રદ બાતલ થયેલી છે તે માટેના સંજોગો પુરવાર કરવા માં આવે તે પૂરતું છે એટલે કે ખાલી ને ખાલી કેવા સંજોગો ઉભા થયા છે એ આપણે એની અંદર રજૂઆત કરી શકીએ પુરવાર કરી શકીએ એટલું જ પૂરતું છે એટલે કે પહેલેથી જ એ રદ બાતલ થાય નકામી ગણાય એટલે આગળની વાત જ આપણે વિચારવાની રહેતી નથી એટલે ત્યાં જ અટકી જાય છે પણ અનિયમિતની અંદર બધી જ પ્રોસિજર થાય છે પણ સંપૂર્ણ કાયદાનું પાલન થતું નથી તેથી આપણે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ હવે કેવા કેવા સંજોગોમાં અનિયમિત શેર સંજોગો ઉદભવતા હોય છે તો અહીંયા તમને આપેલા છે મુદ્દાઓ વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર અગાઉ વિજ્ઞાપન પત્ર છે બદલાનું હોય કે નિવેદન પત્ર જે નિવેદન પત્ર એટલે કે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર નોંધાવ્યા અગાઉ જ્યારે આવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે એ શેર વહેંચણી અનિયમિત બને છે લઘુત્તમ ભરણું ભરાય તે અગાઉ તેમજ જો લઘુત્તમ ભરણું ભરાય તે અગાઉ તેમજ શેર અરજી સાથે મંગાવવાની રકમ શેરની મૂળ કિંમતના પાંચ કરતા ઓછી હોય અને તેવી જે શેર વહેંચણી થઈ હોય તો એ અનિયમિત શેર વહેંચણી છે મિત્રો આગળની જે જોગવાઈ જોગવાઈની અંદર આપણે ચર્ચા કરી તે આગળના ટોપિકની અંદર પ્રશ્ન નંબર પાંચની અંદર કે પાંચ ટકા અથવા સેબીએ જે નક્કી કર્યું છે એ ઓછામાં ઓછી લઘુત્તમ કિંમત આપણને મળવી જોઈએ અહીંયા જો એ જ કીધું છે કે પાંચ ટકા કરતા ઓછી પણ હોય અને છતાં પણ શેરની થઈ જાય તો સંજોગો સંજોગો છે એ અનિયમિત શેર સંજોગો બને છે જોઈએ હવે શેર સંજોગો કયા કયા છે અરજદારે દરખાસ્ત કરી ન હોય કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય સમજો કે અરજદારે દરખાસ્ત જ નથી કરી અને કરી છે પણ કંપની એનો સ્વીકાર કરતી નથી દરખાસ્તના સ્વીકારની જાણ કંપની ન કરે અથવા અવેજનો અભાવ હોય અને શેર વહેંચણી થઈ હોય હવે હવે જેના બદલાનું કોઈ વસ્તુ છે જ નહીં અસ્તિત્વમાં જ નથી કે કોઈ ધારાધોરણો કોઈ કરાર જે કાયદાનો કાયદો છે એ કાયદો જ કોઈ ઘડેલો નથી અને સીધી જ શેર વહેંચણી કરવા નીકળે તો એ ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય ઇનશોર્ટ અહીંયા જે શું કહેવાય કે શરૂઆતમાં જ આ બધી જ અરજીઓ છે રદબાતલ થતી હોય છે હવે સભ્યપદનું ભાવિ અહીંયા સભ્યપદનું ભાવિ કેવું જણાય તો અનિયમિત શેર વહેંચણીની અંદર તમને કીધું કે જ્યારે અનિયમિત શેર વહેંચણી રદબાતલ થાય ત્યારે શેર હોલ્ડરનું નામ શેર હોલ્ડર એટલે શેર ખરીદનારનું નામ સભ્યપત્રકમાંથી રદ થતા તેના સભ્યપદનો અંત આવે છે અનિયમિત શેર વહેંચણી રદબાતલ થાય એટલે કે આપણે શેરની ખરીદી કરી છે પરંતુ આપણે અં શું કહેવાય કે આપણે આપણને મંજૂર નથી તેથી આપણે એને પરત કરીએ એટલે રદબાતલ કરીએ ત્યારે શેર હોલ્ડર નું જે સભ્યપદ છે એ સભ્યપદ એ સભ્યપત્રકમાંથી રદ થતા રદ થતા તેના સભ્યપદનો અંત આવે છે જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણી શરૂઆતથી થી જ રદબાતલ અને નકામી હોવાથી સભ્યપદ પ્રાપ્ત થતું જ નથી તેથી સભ્યપદના અંત આવવાનો પ્રશ્ન રહેતો નથી સભ્ય જ નથી બનતો જો સભ્ય બને તો એનો અંત આવવાનો પ્રશ્ન જવાબદાર અધિકારી બંધાયેલા છે હવે એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર એનો સેક્રેટરી કે સંચાલકો કોઈ પણ જે વ્યક્તિ જવાબદારો છે એ જવાબદારો એનું જે નુકસાન થયું છે મેં શેર ખરીદ્યા છે મને જેટલી નુકસાની ગઈ છે એ નુકસાની ભરપાઈ કરવા માટે તો કે આવા જે અધિકારીઓ છે અધિકારીઓ બંધાયેલા હોય છે એટલે એ અધિકારીઓની ખૂબ મોટી જવાબદારી બનતી હોય છે એટલે એઝ અ સેક્રેટરીથી તરીકે જ્યારે આપણે કામ કરતા હોઈએ કંપનીની અંદર ત્યારે આવી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો એના માટે જે નુકસાન થાય છે એ આપણે આપણા ખિસ્સામાંથી ભરવું પડે છે અને ગેરકાયદેસર શેર વહેંચણીમાં કરાર થયેલો ન ગણાતો હોવાથી કોઈ પગલાં લેવાની જરૂરત જરૂર ઉદભવતી નથી જો અહીંયા ગેરકાયદેસર શેર વહેંચણીમાં કોઈ કરાર જ નથી એટલે આપણે કોની સામે પ્રોસીજર કરી પ્રોસેસ કરી શકીએ કોઈની સામે એટલે અહીંયા એવો કોઈ જવાબદારીનો પ્રશ્ન ઉદભવતો નથી એટલે અર્થ છે અનિયમિત શેર વહેંચણીનો ગેરકાયદેસર શેર વહેંચણીનો એ અનિયમિત શેર વહેંચણીને ગેરકાયદેસર શેર વહેંચણીનું પરિણામ શું આવે કેવા સંજોગોમાં એ ઉદભવે છે એનાથી સભ્યપદને શું અસર થાય તો કે અનિયમિત શેર વહેંચણીમાં સભ્યપદનો અંત આવે ગેરકાયદેસરમાં સભ્યપદ પહેલેથી જ બાતલ ગણા એટલે સભ્યપદ મળતું જ નથી એટલે એના અંતનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી અને જો અનિયમિત શેર વહેંચણીની અંદર કોઈ પણ જાતની નુકસાન કે ખોડ જાય તો એના માટે જે તે અધિકારીઓ છે એ ખોડ એ જ ભરવા માટે એ નુકસાન ભરવા માટે બંધાયેલા છે ગેરકાયદેસરની અંદર એવા કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી એટલે એના માટે કંઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી મિત્રો જે કે ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો કે જેનાથી આ મહામારીની અંદર લોકો સરળતાથી સહજતાથી એ અભ્યાસ કરી શકે બે લાઇકનનું બટન દબાવો કે જેનાથી સમયાંતરે આપને નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે બીજો મિત્રો આજે ખાસ એ જણાવવાનું છે કે કોઈ પણ જાતની ક્વેરી હોય કોઈપણ જાતનો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો કે જેનાથી અમે નવું નવું અને વ્યવસ્થિત અને સારામાં સારું આપી શકીએ જેનાથી તમને જે સમજાતું નથી તમને જે માઇન્ડમાં મગજમાં ઉતરતું નથી એ અમે વધુ સરળતાથી સમજાવી શકીએ એટલા માટે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ પણ કરો સાથે સાથે શેર કરો લાઈક કરો હવે આજના ટોપિકની અંદર આજે તફાવત જોયો છે હવે આવતા ટોપિકની અંદર ક્વેશ્ચન નંબર સેવનની અંદર આપણે ત્યાગપત્રની ટૂંક નોંધ જોવાના છીએ કઈ કઈ બાબતો ત્યાગપત્રની અંદર આવે છે એના માટેની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ આગળના ટોપિકની અંદર કરવાના છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત